આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જૂનાગઢ કેશોદ તાલુકાના માણેકવાડા ગામના ખેડૂતે 5 વીઘામાં બાગાયતી ખેતી અપનાવી 5 વીઘામાં 5 જાતના બોરડીનું કરી વાવેતર. 40 વર્ષ પહેલા બોરડીનું વાવેતર કરીને મેળવી રહ્યા છે સારું એવું વળતર. દર વર્ષે મેળવી રહ્યા છે 2 લાખથી વધુનું ઉત્પાદન. ઇજારેદારને 2 લાખથી વધુમાં આપે છે ઇજારો. ઓછા ખર્ચે વર્ષોથી મેળવી રહ્યા છે ઉત્પાદન. કેશોદના માણેકવાડા ગામના ખેડૂતો વર્ષોથી બાગાયતી ખેતી અપનાવી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. 5 વીઘામાં 5 જાતની બોરડીનું વાવેતર કરી છેલ્લા 38 વર્ષથી સારું એવું વળતર મેળવી રહ્યા છે. 5 વીઘામાં 20-25 હજારના ખર્ચ સામે 2 લાખથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે. કેશોદ, જૂનાગઢ, રાજકોટ સહિતની બજારોમાં બોરનું કરી રહ્યા છે વેચાણ. કેશોદ તાલુકાના માણેકવાડા ગામના નિવૃત્ત શિક્ષક અને પ્રગતિશીલ ખેડૂત રામભાઈ દેવાયતભાઈ ડાંગરે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી અપનાવી આશરે 5 વીઘામાં વિવિધ 5 જાતોની બોરડીનું વાવેતર કરી ઓછા ખર્ચે 38 વર્ષથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. 1 વખત બોરડીનું વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી સારું વળતર મેળવી શકાય છે, જેથી અન્ય ખેત પેદાશો કરતાં સારું વળતર મેળવી રહ્યા છે. રામભાઈ ડાંગરે સુરતી કાંઠા ખારે કેપર ચોકલેટ ગોલાબોર સહિતની બોરડીનું વાવેતર કર્યું છે, જેમાં દર વર્ષે 5 વીઘામાં આશરે 20-25 હજારનો ખર્ચ થાય છે, જેની સામે 2 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. હાલમાં બોરનું ઉત્પાદન શરૂ છે. કેશોદ, જૂનાગઢ, રાજકોટ સહિતની બજારોમાં બોરનું વેચાણ કરી રહ્યા છે. હાલમાં 40-50 રૂપિયા સુધીના પ્રતિ કિલોના ભાવથી વેચાણ થઈ રહ્યું છે. બાગાયતી ખેતી કરતા રામભાઈ ડાંગરે જણાવ્યું હતું કે દર વર્ષે સરેરાશ ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં બોરનું ઉત્પાદન શરૂ થાય છે. હાલમાં ગુલાબોરનું થોડા દિવસો પહેલા વહેલું ઉત્પાદન શરૂ થયું છે, જ્યારે અન્ય જાતના બોરનું 2 સપ્તાહ બાદ ઉત્પાદન શરૂ થશે. રામભાઈ ડાંગર દર વર્ષે બોરની ઉપજ ઇજારાથી આપી 2 લાખથી વધુની આવક મેળવે છે, જેની સાથે ઇજારેદારે બોરનું છૂટક અને હોલસેલ વેચાણ કરી 2.5-3 લાખ સુધીની આવક મેળવે છે. રામભાઈ ડાંગરે વર્ષો પહેલાં બાગાયતી ખેતી અપનાવી હતી. વર્ષો સુધી ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે મુલાકાતી ખેડૂત ભીમસિંહભાઈ બારિયાને વાવેતરથી અત્યાર સુધીની માવજત, મહેનત, ઉત્પાદન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જે બાબતે મુલાકાતી ખેડૂતે પોતાના પ્રતિભાવ રજૂ કરી અને ખેડૂતોએ કેશોદ તાલુકાના રામભાઈ ડાંગર ની આ બગીચો છે, એનો હજારો રાખલ મેં છે 2,10,000માં, અને આનો ખર્ચો વીઘે આવે છે 25-30 હજાર રૂપિયો ખર્ચો આવે છે. એટલે અમને આમાં ઉપજાવ મળે છે કે 3-1 લાખના બોર થાય, મજૂરી મળી જાય છે. અને આ બોર તેને 2 અઠવાડિયા પહેલાં શરૂઆત થયેલા છે, અને વાવાઝોડું અને એ અમને બહુ અસર કરી નથી, પણ તોય અમને બહુ સારું થઈ ગયું છે. એટલે મજૂરી અમને મળી જાય. આ 1,000 રામભાઈનો મેં રાખેલો પણ છે. શું ભાવ? ભાવ 40-45 રૂપિયા તાણે ભાવ આવે છે. જો શરૂઆતમાં તો 50-60 રૂપિયા અમને ભાવ કિલાનો મળતો હતો, એટલે અમારે એમ લાગ્યું કે હવે અમને મજૂરી મળશે, નકર તો બીક જેવું હતું. વેચાણ ક્યાં થાય? વેચાણ થવામાં છે ને જૂનાગઢ જાય છે, કેશોદ જાય છે, વેરાવળ પણ જાય છે. એટલે જ્યાં માર્કેટ ઊંચી હોય ત્યાં અમે વયા જઈએ છીએ. અને અઠવાડિયા પહેલાં અમારી પાસે 3-4 જાત છે. ગોલા છે, ઉમરાન છે, જોગિયા છે, ખારક છે. એટલે 4-5 જાત અમારી પાસે છે. એટલે એ જાતમાં અમારે હજી આ ગોલા અને ખારક 2 પાયકા છે. ઉમરાટ અને ચુટ્ટી કાંઠા એ હજી પાકવામાં વાર લાગશે 10-15 દિવસ. એટલે અમને સારી રીતે આમાં રૂપિયા મળશે. આ બગીચો છે 4 વીઘાનો. 4 વીઘાનો બગીચો છે, એમાં અમે રોકડા એને આપેલા છે રૂપિયા 2,10,000. એમાં વીઘે એને ખર્ચો લાગે 80-30 હજારનો ખર્ચો લાગે. એટલે આમાં વરસ દાડે બોર બહુ સારા થાય છે. 3 લાખ માથે પૂગી જાય છે. 3,00,000-3,50,000 રૂપિયા મળી જાય છે. એટલે વરસ દાડે હું આનો બગીચો રાખું છું.
હું આજે માણેકવાડા રામભાઈની બોરની વાડીએ આવેલો છું મુલાકાતી તરીકે. હવે રામભાઈના કહેવા મુજબ 1982માં એને 5 વીઘા એટલે કે 2 એકરની બોરીનો એને વાવેતર કરેલું છે અને તમામ યુનિવર્સિટીના ભાગરૂપ માંગરોળમાં જેની જે બ્રાન્ચ છે અમૃતબાગ, ત્યાંથી એના જે નિષ્ણાત વૈજ્ઞાનિકો છે એને પ્રયોગ રૂપે વિવિધ પ્રકારની 5 જાત ગોલા છે, ઇમરૂન ઇમરાન છે, પછી ચોકલેટ છે, પછી અજમેરીનો છે, એવી વિવિધ પ્રકારની 5 જાતની એને આપેલા આ બધા હોવા અને ત્યારથી એને ચાલી ત્યારથી 2-3 વર્ષ એનું ઉત્પાદન ચાલુ થઈ ગયું અને અત્યારે તો ટોચ ઉપર છે. અને બીજું મને એવું લાગ્યું કે ઘણાય બગીચા મારા મિત્રો છે એને પૂછ્યું, તેણે કીધું કે આ સાલ વાવાઝોડું અને કમોસમી વરસાદની એવી એની નુકસાની થઈ કે મારે બોર 20% તો શું પણ 10% બોર નથી. પણ મેં અહીંયા જોઈને મને એમ લાગ્યું કે જોઉં તો ખોરા જેની અંદર બેસુમાર ફાલ છે અને બહુ સારામાં સારું આમાં પ્રોફિટ મળશે અને છેલ્લા 3-4 વર્ષથી 20-25 હજારનો સામાન્ય ખર્ચો આવે છે. બહુ જંતુનાશક દવાઓનો સ્પ્રે કરતા નથી અને ઓર્ગેનિક ખાતર નાખે છે અને 100 ફૂટના બોરમાંથી બહુ મીઠું પાણી મળે છે અને એના જે ભાગ્યાને મેળા ઇજારાદારને એનું કહેવાનું એમ થયું કે 10 દિવસથી અમારે ઉત્પાદન ચાલુ થઈ ગયું અને અત્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધી એટલે કે ઉત્તરાયણ સુધી અમારે જે છેલ્લી જે ચોકલેટની 2 લાઈનો છે એમાં 5 ફાલ છે એટલે એ ઉત્તરાયણ સુધી એમાંથી બહુ ફળ મેળા કરશે. અને ખરેખર તો ઘણા ખેડૂતોને વિચાર્યા જેવું કે આ 0 બજેટ ફાર્મિંગ કહેવાય પણ બધાને માટે આ સરળ નથી, હોવી જોઈએ અને માટે મહેનત પણ એટલી છે. પછી એનો પાછો એપ્રિલ મહિનામાં બોર્ડિંગ જે કરવું એક મહત્ત્વની એક વાત છે કે ને બધી ડાળીઓનું આમ સાવચેતી રૂપેનું કટિંગ કરવું પડે છે, એ પાછા એના જે વેસ્ટનો નિકાલ કરવો પડે એક બહુ મોટો સવાલ છે. અને રામભાઈને તો ખરેખર હું તો એમ કહું છું આમાં આ વર્ષની અંદર